નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન એકમ આઠ ચક્રવાતની રચના વાવાઝોડાની વાત કરતા હતા આપણે ગયા વિડીયોમાં આપણે વાત કરી પવનનો પ્રવાહ હવે ચક્રવાત ગાજવીજ સાથે વાવાઝોડાની વાત કરીએ ને હવે છે ચક્રવાત કે ચક્રવાત કઈ રીતે એની રચના થાય છે કે કઈ રીતે નિર્માણ થાય છે અને શું નુકસાન કરે છે તો ગાજવીજ સાથેનું વાવાઝોડું ચક્રવાતમાં કેવી રીતે રૂપાંતરણ પામે છે હવે પાણીની વરાળ બનવા માટે ઉષ્માની જરૂર પડે છે આપણને ખબર છે કે પાણીની ગરમ કરીએ તો વરાળ બને પણ શા માટે પાણીને ગરમ કરવા માટે આપણને ઉષ્મા આપવી પડે છે જ્યારે વરાળ પાણીમાં રૂપાંતરિત થાય છે ત્યારે શું તે ઉષ્મા વાતાવરણને પાછી આપે છે હવે પાણી જ્યારે વરાળ બનીને ઉષ્મામાં વરાળ બને છે પણ પાછું વરાળમાંથી પાણી બને ત્યારે જે ઉષ્માનો ઉપયોગ કર્યો હતો એ ઉષ્મા શું પાછી વાતાવરણને આપે છે એવો કોઈ પ્રયોગ યાદ કરવું હવે ચક્રવાતની રચના ચક્રવાતની રચના કઈ રીતે થાય છે તો કોઈપણ ચક્રવાતનું કેન્દ્ર શાંત વિસ્તાર હોય ચક્રવાત એટલે કે જે દરિયામાં જે પવનમાં જે ફરે છે ગોળ ચક્રવાત આપણે સમજીએ કે ગોળ ગોળ ફરતું વાવાઝોડું એમ જેને ચક્રવાતની આંખ કહે છે મોટો ચક્રવાત ખૂબ જ ઝડપથી વાતાવરણની હવાને ભ્રમણ ગતિ કરાવે છે જે પૃથ્વીની સપાટીથી દસથી પંદર કિમીની ઊંચાઈ પર હોય છે ચક્રવાતની આંખનો વ્યાસ દસથી ત્રીસ કિલોમીટર સુધીનો હોય છે હોઈ શકે છે તમે વિચારી શકો છો કે પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ ચક્રવાતની રચના થાય છે અને એની આંખનો જ્યાંથી જ્યાં ઉત્પન્ન થાય છે જેનું કેન્દ્ર છે એનો ત્યાંનો ઘેરાવો કેટલો વિસ્તાર કેટલો મોટો છે એમ અને આ વિસ્તાર વાદળ રહિતનો અને તેમાં પવનની ઝડપ હળવી હોય છે આ શાંત અને સ્પષ્ટ આંખ ની આસપાસ એકસો પચાસ કિમી સુધીનો વિસ્તાર વાદળોથી ઘેરાયેલો હોય છે તમે વિચારો કેટલો એ કિલોમીટર સુધીનો વાદળોથી ઘેરાયેલો હશે અને આ વિસ્તારમાં પવનની ઝડપ કેવી હોય છે ખૂબ જ વધારે હોય છે અને ભારે વરસાદ આપતા ગાંઠ વાદળો પણ આવેલા હોય છે હવે આ વિસ્તારથી દૂર પવનની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે અને ચક્રવાતની ઉત્પત્તિ ઘણી જ જટિલ પ્રક્રિયા છે તેનું એક મોડેલ આકૃતિમાં દર્શાવ્યું છે હવે ચક્રવાત જ્યાં હશે ત્યાં ભારે વરસાદ વરસાદની સાથે ગાંઠ વાદળો હશે પવનની ઝડપ ઘણી જ પવન ખૂબ જ ઝડપથી વાતો હશે જેમ વિ ચક્રવાતના વિસ્તારથી દૂર જઈએ તેમ પવનની ઝડપ શું થશે ક્રમશઃ ઘટતી જાય છે હવે વાદળની રચના થતાં પહેલાં શું થાય છે વાદળ કઈ રીતે બને છે તો વાદળ આપણે કહીએ છીએ કે પાણી વાતાવરણમાંથી ઉષ્મા શોષીને વરાળમાં રૂપાંતરણ પામે છે અને જે વરાળ છે એ પાછી ક્યાં જાય છે આકાશમાં જાય છે અને એની સાથે ધૂળના રચકણો એ બધું ભેગું થઈ એનું ઉપર એક શું કરે છે વાદળની રચના કરે છે હવે જ્યારે વાદળ વાદળ છે એની રચના થાય છે જ્યારે પાણીની વરાળ ફરી ફરી પાછી પ્રવાહીમાં રૂપાંતરણ પામે ત્યારે વરસાદના ટીપાં બને છે એમ જે વાતાવરણમાં ઉષ્મા પાછી આપે છે વાતાવરણમાં છોડાતી આ ઉષ્મા તેની આસપાસની હવાને ગરમ બનાવે છે આ હવા ઉપર જાય છે જેને કારણે દબાણ ઘટે છે વરાળ જ્યારે ઉપર જાય છે ત્યારે શું હશે એની હવા કેવી હશે પાત હલકી અને ગરમ હોવાના કારણે છે એ શું કરે છે દબાણને ઘટાડે છે વાવાઝોડાના કેન્દ્રમાં વધુ હવા ઘસી જાય તો આ ચક્રનું પુનરાવર્તન થાય છે જો વાવાઝોડું થતું હોય જ્યાં કેન્દ્રમાંથી જે કેન્દ્રમાંથી ઉત્પન્ન થયું હોય અને એ જ કેન્દ્રમાંથી વાવાઝોડું છે એ ત્યાં પવન જો વધારે પડતો આવી જાય અથવા પહોંચી જાય પવન તો શું કરે છે એ ચક્રનું ફરી ફરી પુનરાવર્તન થયા કરે છે આવી શ્રેણીબંધ ઘટનાને લીધે ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય છે જેની આસપાસ ખૂબ જ ઝડપથી પવનો ગુમવા લાગે છે અને આ હવામાનની એવી પરિસ્થિતિ છે કે જેને આપણે ચક્રવાત કહીએ છીએ દબાણ ઓછું થતું જશે એમ એમ પવન છે એની આજુબાજુ વધારે પડતો ગુમશે એટલે શું થશે એવી શ્રેણીબંધ રચના થતી જશે એટલે આપણે કહીએશું એવી પરિસ્થિતિ ઊભી થશે કે જેને આપણે ચક્રવાત કહીએ છીએ ચક્રવાતના નિર્માણમાં શેની જરૂર પડે છે તો પવનની ઝડપ પવનની દિશા તાપમાન તથા ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે હવે ચક્રવાતના નિર્માણ માટે શું શું જરૂરી છે તો પવનની ઝડપ હોવી જોઈએ પવનની દિશા તાપમાન તથા ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે હવે તમે અહીંયા જોઈ શકો છો ચક્રવાત હેરિકેન પવનનું ધીમે ધીમે ઘટી રહેલું વાવાઝોડું અને ધીમે ધીમે વધી રહેલું વાવાઝોડું અહીંયા વાવાઝોડું વધે છે જુઓ ચક્રવાતની દિશા કઈ છે આ આ સાઈડ છે ચક્રવાતની દિશા પ્રવાહો બધા અને શું થાય છે ઉપર હવાઓ જાય છે બાહ્ય પ્રવાહ ઉતરતી હવા એક તો હવા ઉપર જાય છે ને પછી શું થાય છે ફરી ફરી અને પાછી ક્યાં આવે છે નીચે આવે છે અને તમે જોઈ શકો છો આંખ એટલે કે જ્યાંથી ચક્રવાતનું કેન્દ્ર છે એ જગ્યામાંથી પવન છે શું થાય છે ગોળ 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 ફરી ફરી અને ઉપરની હવા પહોંચે છે તમે જોઈ શકો છો ચક્રવાતને લીધે ઉછળતું પાણી હવે પાણી તમે જુઓ તો ક્યાં સુધી ઊંચે સુધી ઉછળી અને દીવાલ જેવી રચના કરે છે ચક્રવાતને લીધે થતો નુકસાન વિનાશ વિનાશ એટલે કે નુકસાન નુકસાન શું થતું હશે તો આપણે ચક્રવાત એટલે આપણે આગળના જે ફોટો જોઈએ એના ઉપરથી જ ખબર પડે કે કેટલો પાણીના મો મોજા ઊંચા એટલા હોય છે કે જે આપણને ખબર પડે કે આજુબાજુનો વિસ્તાર છે એ બધો પાણીથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાય પછી નજીકના કિનારા છે નીચાણવાળા વિસ્તારો છે એ ડૂબી જાય એ બધી વિનાશકારી સર્જાય છે ચક્રવાત સમુદ્ર કિનારોથી સેંકડો ગીમી દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે હવે ચક્રવાત છે ને ભલેને સેંકડો કિમી સુધી દૂર હોય સમુદ્રમાં જ હોય પણ એની પવન એટલો શક્તિશાળી હોય કે શું કરે છે સમુદ્રના કાંઠા તરફ એ પવન છે એ પાણીને ધકેલે છે જેના કારણે પવન વડે બનતા પાણીના મોજા એટલા પ્રબળ હોય કે તેનાથી કોઈ પણ વ્યક્તિ બચી શકે નહીં ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ તેના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે છે ઉછાળતા પાણીની ઊંચાઈ કેટલી હોય છે ત્રણથી બાર મીટર હોય છે તેને જોતાં એવું લાગે છે કે પાણીની દિવાલ છે ક્યાં આવે છે કિનારા તરફ ઘસી આવે છે એટલે નીચાણવાળા વિસ્તારો છે એમાં પ્ર પાણી પ્રવેશી જાય માલ મિલકત કે ત્યાં જ્યાં જનજીવન છે એ ગંભીર નુકસાનમાં નુકસાન પહોંચાડે છે અને જમીનની શું કરે છે ફળદુપતામાં પણ ઘટાડો કરે છે ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે થતો સતત વરસાદ પૂરની સ્થિતિ ઉત્પન્ન કરે છે હવે ચક્રવાત એટલે કે સમુદ્રમાંથી જો ચક્રવાત પાણી રીતે ચક્રવાત કિનારે આવે છે અને કિનારા ઉપર જ સતત વરસાદ પડતો હો તો શું ઉત્પન્ન કઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે પૂરની સ્થિતિ સર્જાય છે ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત ઘર ટેલિફોન તથા બીજા સંદેશા વ્યવહાર પ્રસારણના સાધનો વૃક્ષો વગેરેને ક્ષતિગ્રસ્ત કરી અને જીવન તથા માલ મિલકતની મોટી હોનારત સર્જે છે હવે ચક્રવાતના નુકસાન શું થાય તો ઘર ટેલિફોન વ્યવહાર બધા ખોરવાઈ જાય પછી વૃક્ષો પડી જાય પછી મિલકત છે એમાં પણ મોટી હોનારત સર્જાય છે દુનિયામાં જુદા જુદા ભાગોમાં ચક્રવાતો જુદા જુદા નામે ઓળખવામાં આવે છે અમેરિકા ખંડમાં તેને હરિકેન કહે છે જાપાન તથા ફિલિમપાઇન્સમાં તેના ટાઇફૂન તરીકે ઓળખવામાં આવે છે અમેરિકામાં હરિકેન જાપાન અને ફિલિપાઇન્સમાં વાવાઝોડાના ચક્રવાતને શું કહેવામાં આવે છે ટાઈફૂન કહેવામાં આવે છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે હરિકેન દક્ષિણ પેસિફિક મહાસાગર દક્ષિણ એટલાન્ટિક મહાસાગર અહીંયા ચક્રવાત હિન્દ મહાસાગર પાસે પછી અહીંયા પણ ચક્રવાત છે અહીંયા ટાઈફૂન એટલે ક્યાં હશે જાપાન અને ફિલિપાઇન્સ હરિકેન એટલે અમેરિકાનો વિસ્તાર નકશામાં બતાવેલું છે હવે આવે છે કે વાવાઝોડાને આપણે વાવાઝોડું તો વાવાઝોડાના વ્યાસ મીટરથી શરૂ કરીને કિલોમીટર સુધીનો કે તેનાથી વધુ પણ હોય છે તેની ઘરણી જમીન પરની ધૂળ ભંગાર અને બીજી વસ્તુઓના ઓછા દબાણને લીધે શોષી લે છે અને તે બધાને ઉપર તરફ ફેંકે છે વાવાઝોડું શું કરે છે તો એનો વ્યાસથી કરીને કિલોમીટર સુધી અથવા એના એનાથી પણ વધારે વધારે સુધીનો હોય છે અને શું કરે છે કે જમીન પરની ધૂળ અથવા ભંગાર હોય એટલે પણ વસ્તુ ઓછા દબાણ લીધે શોષી લે છે ને પછી શું કરે છે બધાને ઉપરની તરફ ફેંકે છે અહીં વાવાઝોડાનો અનુભવ કરનારા કરનારના અનુભવ આપેલા છે ડિસ્કવરી ચેનલની યંગ ડિસ્કવરી સિરીઝમાંથી લીધેલું છે હવે તમે વાવાઝોડાનો અનુભવ જેને કરેલો હશે એની એક બુક્સ છે એનામાં એના અનુભવો આપેલા છે મેં વાદળને આવી ને જ ઘરના છાપરાને આવરી લેતું જોયું હું જ્યારે બારણાના હેન્ડલ પાસે હજુ પહોંચ્યો ત્યાં તો ઘર આકાશમાં ભંગોળાઈ ગયું સદભાગ્યે મને કોઈ જ ઈજા ના થઈ હવે એક સત્ય ઘટના છે બુક્સમાંથી લેવામાં આવી છે કે જ્યારે એને એમ થયું કે વાદળ છે એ આવીને છાપરા ઉપર બેઠું છે અથવા આવરી લે છે પણ જ્યારે બારણને હેન્ડલ પાસે પહોંચે છે બારણું ખોલે છે ત્યાં તો આખું ઘર છે શું થાય છે હવામાં ફંગોળાઈ જાય છે અને એને કોઈ ઈજા થતી નથી વાવાઝોડું પસાર થયા બાદ અમે ભંગાર સાફ કરવા લાગ્યા ત્યારે તૂટેલા પાટિયા અને વૃક્ષની ડાળીઓ પીછા વગરના મરેલા મરઘીના બચ્ચા અને ચામડી ઉખડી ગયેલા સંસલાને પણ જોયા હવે વાવાઝોડું કેટલું નુકસાન કરે છે કેટલી કેટલી કેવા કેવા વનસ્પતિ પ્રાણીઓને નુકસાન કરે છે જો ભંગાર સાફ કરવા લાગ્યા હતા તૂટેલા પાટિયા વૃક્ષની ડાળીઓ તૂટી ગઈ હતી પીછા વગરના મરેલા મરગીના બચ્ચા ચામડી ઉખડી ગયેલા તમે વિચારો કે સંસલાની ચામડી ઉખડી જાય એટલું વાવાઝોડું હોય છે વાવાઝોડથી બચવા માટેનો ઓરડો જમીનમાં ઊંડે હોય છે જેને બારી હોતી નથી અથવા બારીઓ બંધ કરી અને ટેબલની નીચે જતા રહેવું સલાહભર્યું ભર્યું છે જ્યાં ભંગાર પહોંચી શકે નહીં વાવાઝોડથી બચવા માટે શું કરવું જોઈએ તો માટેનો ઓરડો એટલે કે જમીનમાં ઊંડે સુધી ખોદેલો હોવો જોઈએ પણ એવું ન હોય તો બારીઓ બંધ કરીને ટેબલ નીચે બેસી જવાનું આપણે ઘૂંટણથી વાંકા વળી ને આપણા ઘડા તથા માથાની આસપાસ હાથને વીંટાળી ને માથાને બચાવવું જોઈએ હવે આગળની આકૃતિ છે આવી રીતે બેસીને પણ આપણે વાવાઝોડાથી રક્ષણ મેળવી શકીએ છીએ હવે આજે આપણે વાવાઝોડાની વાત કરી કે કઈ રીતે વાવાઝોડું આવે પછી એને કઈ રીતે નુકસાન કરે છે અને કઈ રીતે રક્ષણ મેળવી શકાય છે અથવા ચક્રવાત ચક્રવાત કઈ રીતે કયા કયા દેશોમાં કયા નામે ઓળખાય છે અને કેવી રીતે રહીનું નિર્માણ થાય છે અને નુકસાન પણ શું કરે છે આવજો વિદ્યાર્થી મિત્રો